नमस्कार खेडूत मित्रों, किसान सफर परिवार में हूँ एजे मूड़िया आपनु हार्दिक स्वागत करूँ छूँ। खेडूत मित्रों, खेती नी वात अने किसान सफर ने साथ ये आपणे दरेक वक्ते कंईक ने कंईक नवी वात जे छे ए आपणे करता रहेला छे। त्यारे आजे शियाळो पाकनी अंदर तल अने तलनी खेती जे छे शियाळो पाकनी अंदर केवी थाय अने केवुं उत्पादन मळे, केवो खर्च थाय, केवुं उत्पादन जे छे लई शकीए अने कई कई बाबतोनी काळजी राखवी जोईए एवी वात जे छे आपणे शियाळो તલની કરવાના છે। કારણ કે આપણે તલ જે છે એ ઉનાળે અને ચોમાસે તો બધા જ વાવે છે, પણ જે શિયાળો પાકની અંદર જે તલ વાવ્યા છે અને શિયાળો પાકમાં કેવું ઉત્પાદન મળે છે એવી સરસ મજાની વાત એ આજે આપણે આપણા યુવાન ખેડૂત અને પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લીધી છે, તો એનો પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ। મોટાભાઈ, તમારું નામ? મારું નામ રાજુભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા। ગામ તમારું? મારું ગામ ખારી। ખારી, તાલુકો? મોવા। જિલ્લો? ભાવનગર। તમારો મોબાઈલ નંબર એક આપજો। 6355 6355 78 78 80 55 55। આ જે છે ભાઈનો નંબર છે, હું નામ કીધું તમારું? રાજુભાઈ। રાજુભાઈ, રાજુભાઈ મકવાણા। હા રાજુભાઈ, તમે જે છે એ આ બધા શિયાળો પાકોની અંદર ખેડૂત મિત્રો જે છે એ બીજા બીજા પાકો વાવતા હોય તો ત્યારે તમે તલનો પાક શા માટે પસંદ કર્યો? એમાં સાહેબ કે પૈસા ઓછા જોવે વાવેતર વખતે અને આમ ફાયદો વધારે થાય તમને। બરાબર, એટલે કે ટૂંકમાં જે વાવણીનો ખર્ચ જે છે એકદમ ઓછો આવે, બધો ખર્ચો ઓછો, બધો ખર્ચ ઓછો આવે બધો, અને એટલા માટે જે છે તમે આનો ઉપયોગ જે છે। આની પહેલા તમે શેનું વાવેતર કરેલું હતું? આની પહેલા તો ડુંગળી વાવેતર થી વહી ગઈ હતી, એટલે ચોમાસામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું। હા હા, બરાબર છે, અને એ ન ઉજરે એટલે પછી તમે તલનું વાવેતર કરી દીધું। બરાબર છે, હવે તલનું વાવેતર જે છે એ રાજુભાઈ તમે કયા સમયગાળા અંદર કર્યું હતું? સપ્ટેમ્બર મહિનામાં શરૂઆતમાં। સપ્ટેમ્બર મહિનામાં શરૂઆતમાં, એટલે અત્યારે કેટલા સમયના થયા છે? અત્યારે તો 3.5 મહિના, એટલે 3 મહિના અને 10 દિવસમાં પાકી જશે એમને, 3 મહિના અને 10 દિવસમાં પાકી જશે। તો એને જે છે એ આ કહેવાય કે જે ચોમાસું પાક પૂરો, જે ચોમાસું જે છે પૂરું થયું બરાબર, અને જે છે એ શિયાળોની શરૂઆત થઈ ત્યાં તમારા તલ જે છે પાકી જશે અને જે છે બીજો પાક પણ બીજો પાક લઈ શકશો બરાબર। તો આની અંદર તમે બિયારણ કઈ કંપનીનું પસંદ કરેલું? નિધિ કંપની, નિધિ કંપનીનું બિયારણ પસંદ કર્યું। અને વિઘે કેટલું વાવેતર કરેલું? 1 કિલો ને એટલે 2 કિલો વાવેલા છે, 2 કિલો વાવેલા છે, 2.5 વીઘામાં 2.5 વીઘામાં 2 કિલો જેવું વાવેતર કરેલું છે બરોબર। એનું અંતર કેવી રીતનું રાખેલું છે? આ અંતર તમારું 21 ની જાળી, 21 ની જાળી એ રાખેલું છે। સાથે સાથે આની અંદર જે છે આપણે કાળજીની અંદર વાત કરીએ તો આની અંદર આપણે કઈ બાબતની કાળજી રાખવી પડી છે તમારે? તો સાહેબ, કારણ કે બીજા બધા તલનું વાવેતર કરતા નથી, તમે જે છે આ વર્ષે શરૂઆત કરી છે અને તલમાં જે છે એ ઘણો બધો ફાયદો આપણે આમાં દેખાઈ રહ્યો છે કે આમાં ફાલ પણ સારામાં સારો આવ્યો છે બરાબર, તો આની અંદર પાયામાં આપણે શું કાળજી, ખાતર તમે કયા ખાયા પાયામાં? ખાતર ના, પાયામાં તો સાહેબ અને એક ખાતર પહેલાંનું આપવું પડે, નકર તૈણલો દાણો ઝીણો એટલે બારીક ઉગવામાં તરત બળી જાય છે, એટલે એને પાયામાં તો ધૂળ સાથે કા હોય કોઈ ઓર્ગોનિક ખાતર અરે વાવી દેવાનું બરાબર છે, રહેતી હોય મતલબ બરાબર છે। પછી તેલ કે મોટો થઈ ગયો 6-7 પાંદડા 6-7 પાંદડા બરાબર, એટલે ઓરિયાનું પાણી કરીને પાઈ દેવાનું, પાણીની સાથે ઓરિયાનું પાણી બરાબર, ઓરિયા મેકી દેવાનું ધીમું ધીમું। કેટલું આપવાનું ઉરિયા? ઉરિયા એટલે 2.5 વીઘાના છે એટલે આપણે દાખલા તરીકે 20 કિલો 25 કિલો પહેલો ડોઝ આપવાનો બરાબર છે, પલાળી દેવાનો, એમાં ડબલું ટાંકી નેમા કરવાનું બરાબર છે, એવી રીતનું જે છે દ્રાવણ જે છે પહેલું પણ આપવું, ને દવાની કાળજી તો ફૂલ પહેલું તો રાખવી પડે, અત્યારે કોઈ જાતની દવા નથી જોતી શરૂઆતમાં જે છે, શરૂઆતમાં એમાં કઈ રોગ જીવાત આવે? તો પહેલી તો ઈળ આવે માથા બંધની બરાબર, એટલે કે ઝાડા બંધવી દે, ઝાડા બંધવી, ને બીજી કોઈ સાંસળી કતર સફેદ માખી આવી હોય તો એક ડોઝ મારી ગયો એટલે બીજું પછી આવતી નથી બરાબર છે, એટલે કે ટૂંકમાં ઈળનું કાળજી રાખવી પડે, ઈળ નહીં બીજું કોઈ નહીં બરાબર। અને એ તમે કેટલા ડોઝ આપેલા? એ 5-6 ડોઝ આપ્યા શરૂઆતમાં, જે 5-6 ડોઝ બધા બધા પાકા ક્યાં સુધીના બરાબર છે। અત્યારે જે છે આ ભૂકીસારો જે છે આવ્યો છે તો એના માટે તમે શું કાળજી લીધી? એની માટે તો સાહેબ આપણને કઈ અભિપ્રાય નથી એટલે બરાબર, જો ભૂકીસારો હોય તો એના માટે જે છે ને એ તમે એક તો શોષક પ્રકારની જે ફંગીસાઇડ છે એનો ઉપયોગ તમે કરી શકો, એમાં કાર્બન ડાઇન જે મેન્કોઝેબ છે, મેન્કોઝેબ મેન્ટાલેક્સિલ છે, એ સિવાય હેક્ઝાકોનાઝોલ છે, એક પંપમાં 40 ml નાખીને એવા 2 છંટકાવ કરશો તો આ જે ડાઉનનું મિલ્ડ્યુ આપણે મટાડી શકશું બરાબર, તો એનો એક ઉપયોગ કરવાનો। હવે રાજુભાઈ, મારે તમને એ પૂછવું છે કે તમે આમાં પિયત જે છે એ કઈ પદ્ધતિથી આપતા અને કેટલા પિયત આપ્યા છે? પિયત તો સાહેબ પહેલા 21 ની જાળીએ વાવી દીધા આપણે, બરાબર 5-6 પાને થઈ ગયા કે નહીં એટલે સીધા ધોરિયા કાઢી નાખ્યા એમાં બરાબર, આપણે સિંગમાં જેમ ધોરિયા કરીએ ને એ રીતે નીકણા કાઢી નાખ્યા, પહેલા તો 2 પેલી બેલી હાલી જાય એટલે નેદામણ તમારે હાવ ખર્ચો ઓછો, 2 દાડિયા 3 દાડિયામાં હોય નેદી નહીં બરાબર, નકર આમાં પાછા દાડિયા 25-30 જોઈ જાય એની જગ્યાએ બેલી હાલી ગઈ, ઓલા કે એક એ હો બેલી ને એક હો હાથી એની એટલે એક હો દાડિયા ને એક બેલી, હા હા બરાબર, એટલું કામ આપે બેલી, બેલી હાંકાઈ ગઈ 3 વખત એટલે પછી ધોરિયા કરી નાખ્યા પાવાની સમય, પિયત પહેલું પિયત આપવાનું છું
પેલું પિયત જે છે ઉગી જાય પછી કેટલા સમય આપે? એ તો 25 દિવસે. 25 દિવસે એટલે કે ઉગી જાય એ ખાસ કાળજી રાખવા જેવી. ઉગી જાય ખાસ કાળજી, ને મોટો થઈ જવો જોઈએ ત્યારે 6-7-8 પાંદડે થઈ જાય એટલે કે બુડવો ન જોઈએ. પાણી જ્યારે આપણે પિયતમાં આપીએ ત્યારે બુડવો ધોવાવો ન જોઈએ. મૂળ હાવ બારીકાનું ઓછું આવે એટલે તરત ધોવાનું પડી જાય છે. બરાબર, એટલે એક ખાસ એ ધ્યાન રાખવાનું છે, ધીમું પાણી મેકવાનું, ધીમું પાણી આપવાનું છે. બરાબર, અને પછી પિયત કેટલા દિવસના અંતરે આપ્યા છે? પછી તો પિયત બહુ અંતરે આવે, પછી તો લગભગ 20 દિવસ કે 15 દિવસ ઉયા દેતું હાલે એને એમને. જયારે ફાલ ની સમય હોય ત્યારે ફૂલ હોય ત્યારે અઠવાડિયે અઠવાડિયે પાણી આપો, એ પેલા આપી જતો હાલે એને. જેવી જમી તમારી આ નીતર વાળી જમી ફૂલ છે. હવે રાજુભાઈ, આ તલ ની અંદર જે છે એ ઉત્પાદન ની અંદર વાત કરીએ તો ઉત્પાદન જે છે એ કેટલું આવી શકે? મારી ગણતરી આમાંથી 35-40 મણ આવશે. 2.5 વીઘા જમી કહેવાય આપણે. 35-40 મણ જેવું 2.5 વીઘામાંથી ઉત્પાદન મળી શકશે. બરોબર છે. હવે તલની અત્યારે માર્કેટ કેવું હશે અંદાજે ભાવ? તલની અત્યારે ગયા સિઝનની તો કાંઈ ખબર નથી. વણ સફેદ તેલમાં 1700-1800 રૂપિયા તો ખરા જ. પછી એનાથી આગળ હોય તો ખબર નથી હમણાંની માર્કેટ. બરોબર છે. બાકી 1800 રૂપિયા નીચે નહીં જાય. સરસ. તો કે આપણે જે બીજા પાકો જે વાવીએ છીએ, બરાબર, જેવી રીતે જે છે એ આ વર્ષે ચોમાસામાં તલ ન થયા, બરાબર, કે ચોમાસામાં તમારે હતા મોટા મોટા હતા, બરાબર, કે એમાં ઉત્પાદન મળ્યું તો શિયાળાના પાક ની અંદર ને તલ આપણે જે કહેવાય કે ઉનાળાનો પાક અને ચોમાસાના પાક એના કરતા શિયાળાનો પાકમાં તમને તલમાં કેવું લાગ્યું? સારું લાગ્યું, તલમાં સારું છે. તો તલની ખેતી જે છે એ ટૂંકમાં કરી શકાય ખરી? બરાબર ને. તો ખેડૂત મિત્રો, આ હતી વાત તલની, કે તલની ખેતી જે છે એ શિયાળાના પાકની અંદર પણ સારા રીતે થઈ શકે છે, એટલો બધો ખર્ચ પણ લાગતો નથી, અને ઉત્પાદન જે છે એ ઘણું બધું સારું એવું કહીએ કે એવું મળી શકે છે, અને ઓછા ખર્ચે એ ઉત્પાદન વધારી શકાય. આવી વાત જે છે આપણે રાજુભાઈ એ કરી. ખેડૂત મિત્રો, તમે પણ જે છે એ જ્યારે ચોમાસું પાક જે છે એ કહેવાય કે ભાઈ ચોમાસાની શરૂઆત, ચોમાસાનું અંત હોય અને જે છે એ શિયાળાની શરૂઆત હોય ત્યારે જે છે તમે શિયાળું પાક વાવી શકો છો અને તલનું ઉત્પાદન સારામાં સારું મેળવી શકાય છે. હળદરસિંગ હોય ને તો એ નીકળી જાય ને, એ પછી તલ વાવો તો હાલે. હા હા, બરોબર, એટલે કે તમને આવું માર્ગદર્શન જે છે ક્યાંથી રાજુભાઈ મળેલું? માર્ગદર્શન તો આપણને ટપક ની જે પુસ્તિકા મળેલી છે તેમાંથી વાંચીને એની આધારે હાલ્યા જઈએ. બહુ સરસ મજાની વાત કે ખેડૂત મિત્રો જે છે એ કઈક તમે નવું વાંચો, કઈક જે છે એ યુટ્યુબ ની અંદર જુઓ, સર્ચ કરો અને ખેતીની માહિતી મેળવો. ખેડૂત મિત્રો, આવી જે છે તમારે કંઈક નવી નવી માહિતી મેળવી હોય તો અમારે કિસાન સફર ચેનલની અંદર પણ જે છે એ આવી સરસ મજાની માહિતી આપણે 351 ઉપર વિડીયો મૂકેલા છે, તો ખેડૂત મિત્રો તમે જોવાનો પ્રયત્ન કરજો. રાજુભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને તલના પાકની સંપૂર્ણ માહિતી કહીએ કે એવી સરસ મજાની માહિતી આપી એ બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.